विगतवार जोईए तो हाल महत्वपूर्ण समाचार वड़तालथी सामे आवी रह्या छे। फरी एक वखत जे साधुए विवाद सर्ज्यो हतो, हवे तेमणे माफी मांगी होय तेवा समाचार सामे आवी रह्या छे। वड़तालना ब्रह्म स्वरूपदास स्वामीए निवेदन आप्युं छे। खोडलधाम अने खोडિયાર માતાજી વિશે જે નિવેદન આપ્યું હતું તેમાં ક્ષમા યાચના તેમણે કરી છે। આ ક્ષમા યાચના કરીને હવે પુનરાવર્તન નહીં થાય તેવી પણ ખાતરી તેમણે આપી છે। અગાઉ કાગવડ અને ખોડિયાર માતા વિશે તેમણે નિવેદન આપ્યું હતું ત્યારે હવે તેમણે ક્ષમા યાચના કરી છે અને સાથે જ તેમણે કહ્યું છે કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાવવાનો મારો આશય ન હતો, મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું ક્ષમા ચાહું છું। જય સ્વામિનારાયણ। શ્રી ખોડિયાર માતાજી અને તેમાં આસ્થા ધરાવતા ધર્મપ્રેમી સજ્જન ભક્તો તથા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ તથા ખોડિયાર માતાજીના મંદિરો અને સંસ્થાઓ તથા તમામને વિનંતી સહ જણાવવાનું કે મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો, છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું ब्रह्म स्वरूप दास स्वामी दिलगिरी साथे हाथ जोड़ीने करबद्ध क्षमा याचना चाहूं छु अने फरी वखत आनु पुनरावर्तन नहीं थाय एनी खात्री आपू छु। जय स्वामी। ત્યારે બ્રહ્મ સ્વરૂપ સ્વામીએ હવે આ નિવેદન આપ્યું છે। તેમણે ખોડલધામ અને ખોડિયાર માતાજી વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે તેમણે ક્ષમા યાચના કરી છે અને હવે ક્યારેય આવું પુનરાવર્તન નહીં થાય તેવી પણ ખાતરી આપી છે। સાથે જ કહ્યું હતું કે મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું। સમાચારોમાં આગળ વાત કરીએ તો પાવાગઢથી